નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. લાગણીઓ વ્યક્ત કરવા માટે આંખો પાવરફુલ મીડિયમ છે, એટલા માટે જ તો આંખોને લઈને અનેક કહેવતો છે, જેમ કે આંખ આડા કાન કરવા, આંખ ઉગાડવી અને આંખ ખુલવી. આવી કહેવતોનું લિસ્ટ ખાસું લાંબુ છે. આજે અમારે પાંચ આંખોની વાત કરવી છે. ભારત સામે આ પાંચ આંખ કાઢવામાં આવી રહી છે. આ ખતરાને આંખ આડા કાન કરવા જેવા નથી, એટલે જ અમે આ ખતરા વિશે વિગતે વાત કરીશું. ભારત છેલ્લા 10 વર્ષમાં આર્થિક રીતે મજબૂત થયું છે. ભારતની આ આર્થિક તાકાત જોઈને કેટલાક લોકો દુઃખી થઈ ગયા છે, તેમને આ જ વાત પચતી નથી, એટલા માટે જ તેઓ ભારતને આગળ વધતું રોકવા માટે કાવતરા રચી રહ્યા છે. તેઓ નથી ઈચ્છતા કે ભારત આત્મનિર્ભર બને. આ આખો મામલો 5 આઈઝનો છે. આપણે ગુજરાતીમાં કહીએ તો 5 આંખો, 5 દેશોની આ 5 આંખ એટલે કે ઇન્ટેલિજન્સ એજન્સીઓ. આ ગ્રુપમાં અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને કેનેડા સામેલ છે. ભારતની ઇન્ટેલિજન્સ એજન્સીઓ મજબૂત થઈ. આ જ વાત 5 આઈઝની આંખોમાં ખૂંચવા લાગી. 10 વર્ષ પહેલાં ભારત આ 5 દેશોની આગળ ઝૂકી જતું હતું, એટલે આ 5 દેશો મનમાની કરતા રહેતા હતા. 10 વર્ષથી આ સ્થિતિ હવે બદલાઈ ગઈ છે. અબ ભારત ઘર મેં ઘુસકર મારતા હૈ. પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આ જ વાત અનેક વખત કહી. માત્ર ભાષણબાજી જ નહોતી, બલકે આવા સ્ટેન્ડને સપોર્ટ આપતા સમાચાર પણ આવવા લાગ્યા. વિદેશોની ધરતી પરથી એક પછી એક ભારતના દુશ્મનો ખલાસ થવા લાગ્યા. આવા દુશ્મનોમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જર પણ સામેલ છે. નિજ્જરની કેનેડાની ધરતી પર હત્યા કરવામાં આવી હતી. કેનેડાએ ગંભીર આરોપ મૂક્યો કે આ હત્યામાં ભારત સરકારની સંડોવણી છે. એના પછી એવો જ આરોપ અમેરિકા તરફથી પણ મૂકવામાં આવ્યો. ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુની હત્યાના કાવતરાનો મામલો હતો. આ કેસમાં નિખિલ ગુપ્તા નામના એક ભારતીયની ધરપકડ પણ કરવામાં આવી. આ મામલે પણ ભારતના ઇન્ટેલિજન્સ એજન્સીના અધિકારી પર આરોપ મૂકવામાં આવ્યો. અમેરિકા અને કેનેડાએ આ આરોપો મૂક્યા. ભારતે કહ્યું કે પુરાવા આપો. આ દેશોની પાસે કોઈ નક્કર પુરાવો નથી. અલબત્ત અમેરિકા અને કેનેડાને રડતા જોઈને પાકિસ્તાન પણ રડવા લાગ્યું. પાકિસ્તાન કહેવા લાગ્યું કે ભારત અમારા દેશમાં હત્યાઓ કરાવી રહ્યું છે. પાકિસ્તાનની પાસે પણ કોઈ જ પુરાવા નથી. અફઘાનિસ્તાનના તાલિબાનના જ લોકો પાકિસ્તાનમાં ભારતના દુશ્મન આતંકવાદીઓની હત્યા કરી રહ્યા છે. એ અલગ વાત છે કે તાલિબાનો અને પાકિસ્તાન વચ્ચે જંગ ચાલી રહી છે અને તાલિબાનો ભારતનો સાથ ઈચ્છે છે. ચોક્કસ જ ભારત તો પાકિસ્તાનને સાવ ન ગણકારે. મૂળ સમસ્યા અમેરિકા અને કેનેડાની છે, જેમને જોઈને ઓસ્ટ્રેલિયાના સૂર પણ બદલાયા. ભારતની વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા પણ જૂઠાણું ચલાવવા લાગ્યું. ઓસ્ટ્રેલિયાએ 2020માં ખોટા ન્યૂઝ ચલાવ્યા હતા. આ 5 આઈઝ ભારતની વિરુદ્ધના તેમના એજન્ડા માટે પશ્ચિમી મીડિયાનો ભરપૂર ઉપયોગ કરે છે. ઓસ્ટ્રેલિયાએ ખોટા ન્યૂઝ ચલાવ્યા કે ભારતીય જાસૂસોના નેટવર્કનો પર્દાફાશ થયો છે. ઓસ્ટ્રેલિયાએ કેટલાક લોકોને પણ પકડ્યા પણ ખરા. એવો પણ દાવો કરવામાં આવ્યો કે આ લોકો ઓસ્ટ્રેલિયાના સંવેદનશીલ સિક્યોરિટી પ્રોજેક્ટ્સની જાસૂસી કરતા હતા. આ ભારતીયો ઓસ્ટ્રેલિયાના ટ્રેડ સિક્રેટ્સની પણ ચોરી કરતા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ તમામ ખોટી કહાની હતી. હકીકતમાં ઓસ્ટ્રેલિયાએ જે લોકોને પકડ્યા હતા તેમનો જાસૂસીની સાથે કોઈ જ સંબંધ નહોતો. આ ભારતીયો ઓસ્ટ્રેલિયામાં રહેતા હતા. તેમને ઓસ્ટ્રેલિયામાં રહેતા ખાલિસ્તાનીઓ અને પાકિસ્તાન સાથેની તેમની લિંક્સની જાણ થઈ હતી. 5 આઈઝ સંગઠન નહોતું ઈચ્છતું કે ખાલિસ્તાન અને પાકિસ્તાનની લિંક્સની ભારતને જાણ થઈ જાય, એટલા માટે જ આ લોકોને પકડ્યા હતા. આ કેસમાં હજુ સુધી ઓસ્ટ્રેલિયાએ ભારતને કોઈ જ પુરાવા આપ્યા નથી. નિજ્જર અને પન્નુના કેસમાં પણ ભારતને કોઈ જ પુરાવા આપવામાં આવ્યા નથી. આમ છતાં પશ્ચિમી મીડિયામાં કેસોમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને રોના ભૂતપૂર્વ ચીફ સામંત ગોયલના નામ લેવામાં આવ્યા. પશ્ચિમી મીડિયા એવો પ્રચાર કરતું રહે છે કે 5 આઈઝ દેશોમાં ડોભાલ અને ગોયલે બ્લેક ઓપરેશન્સ ચલાવ્યા છે, એટલે કે લોકોની હત્યાઓ કરાવી છે. ડોભાલ અને ગોયલે ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ માટે ફોરેન ઇન્ટેલિજન્સ એજન્સીઓ સમક્ષ
ઝૂકવાનું બંધ કર્યું છે, એટલે એ જ ફાઇવ આઈ સંગઠનને તેઓ આંખમાં કણાને જેમ ખૂંચવા લાગ્યા છે. ફાઇવ આઈઝ એલાયન્સે નક્કી કર્યું છે કે ઇન્ડિયન ઇન્ટેલિજન્સ એજન્સીઓ ખૂબ જ પાવરફુલ બની જાય પહેલાં જ એમને દબાવી દેવાની. અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના નેતાઓ ભલે ભારતની સાથે મિત્રતાની વાતો કરે, પરંતુ ફાઇવ આઈઝમાં સામેલ ઇન્ટેલિજન્સ એજન્સીઓના મોટાભાગના અધિકારીઓ હજુ ભારતને દુશ્મન સમજે છે. એનું પણ એક કારણ છે, આ પાંચ દેશોમાં ખાલિસ્તાનીઓને છૂટો દોર મળ્યો છે, એટલે ડોભાલ અને ગોયલે આ પાંચ દેશો પર પ્રેશર કરવા લાગ્યા હતા. તેઓ જ્યારે પણ આ પાંચ દેશોના ઇન્ટેલિજન્સ અધિકારીઓને મળે ત્યારે તેમને ખાલિસ્તાનીઓ વિરુદ્ધ એક્શન લેવા માટે પ્રેશર કરતા હતા. ડોભાલ અને ગોયલ બંને આખા બોલા છે, દેશના હિતમાં બોલવામાં સહેજ પણ કોઈની શેરશરમ રાખતા નથી. આ પાંચ દેશોની ઇન્ટેલિજન્સ એજન્સીઓના અધિકારીઓએ લોકસભાની ચૂંટણીના બરાબર પહેલાં જ એક કાવતરું રચ્યું, મીડિયાને હાથો બનાવીને નિજ્જર અને પન્નુના કેસમાં અપડેટ્સ આપવા લાગ્યા. આ રીતે તેઓ શીખોને બીજેપીની વિરુદ્ધ ઉશ્કેરતા હતા, જેથી શીખો બીજેપીને મત ના આપે. જો કે એની રિવર્સ ઇફેક્ટ પણ થઈ, બલકે ખુદ પીએમ મોદી જ કહેવા લાગ્યા કે ઘર મેં ઘૂસ કર મારેંગે. માત્ર નિજ્જર અને પન્નુના કેસની વાત નથી, આ પાંચ દેશોમાં બેક ટુ બેક હત્યાઓ થઈ છે, ભારતની પાસે કોઈ છૂટકો પણ નથી. કાશ્મીરમાં આતંકવાદ વધ્યો તો બીજા રાજ્યોમાં પણ હુમલા થવા લાગ્યા, એ જ રીતે પંજાબમાં ખાલિસ્તાનીઓ મજબૂત થાય તો બીજા રાજ્યોમાં પણ ખાલિસ્તાનીઓના હુમલા થયા જ કરે. એટલા માટે જ વિદેશોમાં ખાલિસ્તાનીઓને સપોર્ટ આપનારાઓને ખલાસ કરવા જરૂરી થઈ જાય છે. અલબત્ત અમે તો ભારતના ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં જ વિશ્વાસ કરીએ છીએ, આ હત્યાઓમાં ભારતની કોઈ જ સંડોવણી નથી. ભારતે આર્થિક પ્રગતિમાં યુકેને પાછળ છોડી દીધું છે, વળી 2047 સુધીમાં ભારતને મહાસત્તા બનાવવાની વાતો પણ થઈ રહી છે, એટલે સ્વાભાવિક રીતે આ પાંચ દેશોને ભારતની પ્રગતિ ખૂંચે છે. ફાઇવ આઈઝના અધિકારીઓ અમેરિકન પ્રેસિડેન્ટ બાઇડન પર ભારતની વિરુદ્ધ એક્શન લેવા માટે સતત પ્રેશર કરી રહ્યા છે. આ પાંચ આંખો ભલે ભારતને ડરાવવાની કોશિશ કરે, પરંતુ વાસ્તવમાં ઇન્ડિયન ઇન્ટેલિજન્સ એજન્સીઓ ડરવાની નથી, એટલે જ કદાચ આગામી સમયમાં પણ વિદેશોમાં ભારતના દુશ્મનોના મોતના સમાચારો આપણને સાંભળવા મળી શકે છે. હવે વાત આ પાંચ આંખોના ડર્ટી સિક્રેટ્સની, અમે તમને એ પણ જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો.